બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો કેશોદની કેશોદ તાલુકામાં ખેડૂતોની મુશ્કેલીઓમાં થયો વધારો તૈયાર થયેલા ખેત પેદાશ હાથમાંથી જવાની ભીતી કેશોદ તાલુકામાં ચોમાસાની શરૂઆતમાં અનિયમિત વરસાદ અને આગોતરા પાછોતરા વરસાદે ત્રણ તબક્કામાં વાવણી થઈ હતી વચ્ચેના સમયમાં વરસાદની થોડા દિવસોની ખેંચ બાદ અવિરત મેઘ સવારીથી અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો જે મગફળીના ઉત્પાદનની મુદત પૂર્ણ થવાના સમયે આસો મહિનામાં પણ ભારે વરસાદ થવાથી અનેક ખેડૂતોના મગફળીના પાથરા પલળી રહ્યા છે તો કોઈ ખેડૂતોની મગફળીને ઉપાડવાનો સમય વરસાદ થતાં મગફળી ઉપાડી શકાય તેવી પરિસ્થિતિ નથી જેના કારણે મગફળી જમીનમાં ઉગવા લાગી છે તો કોઈ ખેડૂતોના ખેતરોમાં ભરાયેલા પાણી સુકાય તો મગફળી ઉપાડી શકે તેની રાહ જોઈ રહ્યા છે કેશોદ તાલુકામાં હાલના વર્ષે 4,780 હેક્ટરમાં મગફળીનું આગોતરું વાવેતર થયું હતું જ્યારે 18,780 હેક્ટરમાં વાવણી થઈ હતી મગફળીના વાવેતર સિવાય 65 હેક્ટરમાં સોયાબીનનું વાવેતર થયું છે વધુ વરસાદ અને ખેત પેદાશોને વધુ પડતા વાદળછાયા વાતાવરણના કારણે ખેત ઉત્પાદનમાં ઘટાડો રહેવાની ખેડૂતો શક્યતા સેવી રહ્યા છે હાલના વર્ષ મોસમના કુલ 1,157.47 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે ખેડૂતોની ખેત પેદાશમાં થયેલ નુકસાનીનું સર્વે કરી સહાય ચૂકવવામાં આવે તેવું ખેડૂતો માંગ કરી રહ્યા છે ગોવિંદ હડિયા ZSTV કેશોદ હાલ મારું નામ મૈડા શારદાબેન ગોવિંદભાઈ રાણીપુરા ગામ અમારી માંગણી એવી છે કે આ વાવણીનો વરસાદ થયો એ પછી પાછો વરસાદ થયો છે અત્યારે અને વાવણીની માંડવી બગડે છે પાથરા પલરે છે સરકાર કાંઈ સહાય કરે એવી અમારી નમ્ર વિનંતી માંડવી વાવણીની ઉગી ગઈ છે હા જોતો તો એ વરસાદ નહોતો થયો વાવણી પછી અત્યારે 2 દિવસ થયા વરસાદ ચાલુ જ છે